अरे ओ मनवा घड़ीक तो तू करी ले जात साथे बात, जात साथे बात सांभड़ी ले कदीक तो ध्यान देने अंतर मन नी बात, अंतर मन नी बात। अरे ओ मनवा घड़ीक तो तू करी ले जात साथे बात, 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 जात साथे बात। संबंधो पतंगिया जेवा होय छे, जोर थी पकड़ो तो मरी जाए, छोड़ी दो तो उड़ी जाए, पण जो प्रेम थी पकड़ो तो तमारा हाथ में पोताना रंग छोड़ी जाए। नमस्कार दर्शक मित्रों, ओम शांति। जात साथे वात में हूँ तपस्विनी फरी एक वक्त तमारू स्वागत करूँ छू। अपने रिलेशन्स ऊपर चर्चा करी रहा छे, अने आजे अपने एवा रिलेशन ऊपर चर्चा करवाना छे जे खूब ज सुंदर रिलेशनशिप छे, अने मैं कहूँ तेम बिल्कुल पतंगियानी जेम पोताना रंग छोड़ी जाए तेवी रिलेशनशिप छे, अने ते छे हस्बन्ड अने वाइफनी। आओ चर्चा करिए हर हमेशनी जेम ब्रह्म कुमारी ईशिताबेन साथे। नमस्कार ईशिताबेन, ओम शांति। ઓમ શાંતિ। જાત સાથે વાતમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। આજે મેં સંબંધની વાત કરી જે રંગ છોડી જાય તેવો સંબંધ, હસબન્ડ અને વાઇફનો, કેટલો સુંદર છે। જેમ જુદા જુદા રંગો હોય તેમ આ સંબંધમાં પણ જુદી જુદી લાગણીઓ છે, જુદી જુદી કેર, જુદા પ્રકારના પ્રેમ હોય એની અંદર, અને એ જે સમજણ શક્તિ પણ હોય, કારણ કે સંસારની નીવ જ આના સંબંધ ઉપર છે, સંસાર બન્યો છે જ આ સંબંધથી, અને હું અને તમે પણ આ સંસારમાં આ સંબંધના લીધે જ છીએ। તો આ જે હસબન્ડ અને વાઇફની રિલેશનશિપ છે એ આઈડિયલી કેવી હોવી જોઈએ? આ સંબંધ જ એટલો સુંદર છે, અને હું તો કહીશ કે અડધી લાઈફ આ રિલેશનમાં હોઈએ છીએ આપણે, કારણ કે ફર્સ્ટ હાફ એ આપણે પેરેન્ટ્સ સાથે વિતાવતા હોઈએ છીએ, અને સેકન્ડ હાફ ભલે પેરેન્ટ્સ તો છે જ પણ છતાં અધિક મહત્ત્વ એ પાર્ટનરનું હોય છે, લાઈફ પાર્ટનરનું। એટલે આ જે સેકન્ડ હાફ છે મારી લાઈફનો, એક નવી શરૂઆત છે। જ્યારે બે વ્યક્તિઓ કે બંને આત્માઓ જ્યારે મળીને, સાથે મળીને એક નવા સંસારની શરૂઆત કરી રહ્યા છે, તો આ જે રિલેશન છે એની ખુશી અને એનો આનંદ, એના બોટમમાં જે વેલ્યુઝ છે, જેમ કહેવાય ને કે મકાનની મજબૂતી એનો આધાર શું, તો કે એનો પાયો આયો। એવી જ રીતે આ જે સુંદર મજાનું જીવન છે સેકન્ડ હાફનું, એના પાયામાં મૂળભૂત ત્રણ વેલ્યુઝ છે, એ છે પ્રેમ, પ્રમાણિકતા અને પારદર્શિતા। હવે જેમ પ્રેમની વાત કરીએ તો એ કેવો પ્રેમ, એક કન્ડિશનલ પ્રેમ હોય અને એક અનકન્ડિશનલ પ્રેમ હોય, બિન શરતી પ્રેમ કે જેમાં કોઈ શરતો નથી, ડિમાન્ડ્સ નથી, જેમાં ઇફ એન્ડ બટ્સ નથી, જેના સેન્ટન્સીસ આપણે કહી શકીએ કે ઘણી વખત આઈ લવ યુ તો કહે છે જ લોકો, પણ કન્ડિશનિંગમાં જ્યાં આવે છે તો કે હું તને પ્રેમ કરું છું પણ અટકી જઈએ છે। જ્યારે અનકન્ડિશનલ પ્રેમ કહે છે કે હું તને પ્રેમ કરું છું છતાં પણ કંઈ પણ થાય, એટલે કોઈ પણ મેટર હોય પણ હું તને એ પ્રેમ વિધાઉટ એની કન્ડિશન્સ કરું છું। ઘણી વખત આપણે એવું પણ સાંભળ્યું છે લોકો પાસેથી કે ખબર નહીં કોઈ મુસીબતો લાઈફમાં આવે તો હું હેન્ડલ કરી શકીશ કે નહીં કરી શકું, કે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે હું કેટલો સાથ આપી શકીશ એ મને ખબર નથી। અને જ્યાં અનકન્ડિશનલ પ્રેમ છે એ છે કે કંઈ પણ થઈ જાય પણ હું સાથે છું, કંઈ પણ થઈ જાય પણ હું તને પ્રેમ કરીશ, તો આમાં કોઈ લિમિટ્સ નથી દેખાતી। જ્યારે કન્ડિશનલ પ્રેમમાં લિમિટ્સ છે, અને એટલે જ્યાં શરતો પર બેઝડ પ્રેમ હોય ત્યાં હંમેશા જ આપણે બ્લેમ કરીએ બીજાને કે હું તો ફાઇન હતી, કે હું તો ફાઇન હતો પણ આવું થયું, આના કારણે આ સંજોગો લાઈફમાં આવ્યા, એટલે બીજા ઉપર દોષનો ટોપલો મૂકો। જ્યારે અનકન્ડિશનલ પ્રેમ એ કેવળ ને કેવળ એક્સેપ્ટ કરે છે,
જે કાંઈ પણ લાઈફમાં આવી રહ્યું છે, કાંઈ પણ થયું છે, પણ એ બ્લેમ કે દોષારોપણ બીજા ઉપર નથી, પણ જે છે જેવું છે એ જ શ્રેષ્ઠ છે. એટલે જેવા છો એવા તમે કોઈને એક્સેપ્ટ કરી લો, અથવા તમે કોઈને એક્સેપ્ટ થઈ જાઓ, એ જ ટ્રુ લવની ડેફિનેશન થઈ ને. સાચી વાત છે. અને બીજી વસ્તુ કે આમાં અપેક્ષાઓ નથી. કન્ડિશનલ પ્રેમમાં આવું થાય તો, આમ થાય તો, આવું કરે તો એમાં એક્સપેક્ટેશન્સ છે, જ્યારે આમાં એક્સપેક્ટેશન્સ કાંઈ જ નથી. અને બીજું કે બીજું કાંઈ જોઈતું જ નથી, એટલે વસ્તુઓ, ગુણો એ બધું જ ગૌણ થઈ જાય છે, જ્યારે ફક્ત ને ફક્ત પ્રેમ રહેશે. એટલે જ્યાં સુધી અનકન્ડિશનલ લવ નથી હોતો પાયામાં, ત્યાં સુધી આ લગ્ન જીવન જે છે કે પતિ પત્નીનું જે જીવન છે એ સુગંધિત નથી બનતું, ખુશીઓથી સંપન્ન નથી બનતું, કે એમના લાઈફમાં ડિફરન્ટ કલર્સ નથી આવતા. જેમ આપે જ હમણાં સંભળાવ્યું કે એ રંગ છોડી જાય જો પતંગિયું તમને પ્રેમથી સાચવો તો. અને એટલે એના માટે બહુ સરસ કહેવાય છે કે એક ફૂલ હોય તો એને કોઈ આઈ લાઈક યુ કે ને કે છે આઈ લવ યુ, તો આઈ લાઈક યુ એટલે એ તોડી નાખે છે ને. પણ જે આઈ લવ યુ કે છે, જેને પ્રેમ છે ફૂલ માટે, એને પાણીનું સિંચન કરશે, એનું ધ્યાન રાખશે, એ સારી રીતે ખીલે, સુગંધ આપે, એમાં એને રસ છે. તો એવી જ રીતે આ બંને પર્સનાલિટીઝ જે છે, જો બંનેમાં અનકન્ડિશનલ લવ છે, ખૂબ ભાગ્ય જ મળતો હોય છે, પણ જો આ મળી ગયો જીવન બહુ સુખદ બની જાય છે. એટલે એક છે કે આ અનકન્ડિશનલ લવ, બીજું છે પ્રામાણિકતા, ઓનેસ્ટી લાઈફમાં હોય. કારણ કે આ જે સંબંધ છે એ વિશ્વાસના પાયે ટકેલો છે. બિલકુલ. અને વિશ્વાસ એટલે વિશ્વાસનો આધાર છે સત્યતા. જ્યાં સુધી તમે સાચું નહીં બોલો ત્યાં સુધી એ વિશ્વાસ બેસવાનો જ નહીં. એટલે આમાં કંઈ પણ આપણે જૂઠું નથી બોલવાનું, ખોટું નથી બોલવાનું. નાની અમસ્તી વાત કે આજે મારો મૂડ ઓફ હોય અને મને પૂછવામાં આવે કે શું થયું, અને આપણે કહીએ કે ના ના કંઈ નથી થયું, આ પણ એક જૂઠું છે. એટલે તમારી ફિલિંગ્સને તમે શેર નથી કરતા. ક્યાંક ખૂણામાં એ ભય છે કે જો હું એક્સપ્રેસ કરી લઈશ કે હું કહી દઈશ અને મારો સંબંધ તૂટી જશે તો. એટલે જ્યાં તમે સાચું નથી બોલતા, એટલે એ નામની અમસ્તી વાત હતી, અને છતાં તમે એને છુપાવવાનો ટ્રાય કર્યો કે એ જૂઠું બોલવાનો ટ્રાય કર્યો, તો ત્યાં ઓનેસ્ટી ખતમ થઈ જાય છે. ધીરે 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 એ ઓનેસ્ટી પર સંદેહ આવવા માંડે છે, અને ત્યારે એ રિલેશન્સમાં પણ એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. અને એટલે ઓનેસ્ટ શેના માટે થવું છે, આપણે મને જે કાંઈ પણ ફીલ થઈ રહ્યું છે એને હું 100% શેર કરું. એટલે લાગણીઓને તમે જેવી છે તેવી એક્સપ્રેસ કરો જી, અને સામેના પાર્ટનરને, સામેની વ્યક્તિને તમે જણાવો કે તમને અત્યારે આવું ફીલ થયું છે, કે તમે આના થ્રુ જઈ રહ્યા છો, અને તમે એની હેલ્પ માંગો કે ના માંગો એ જુદી વસ્તુ છે, પણ એટલીસ્ટ એ વ્યક્તિને ખબર તો હોવી જોઈએ કે તમે સેના થ્રુ જઈ રહ્યા છો અને તમે શું ફીલ કરી રહ્યા છો અત્યારે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું કે પોતાના અમુક સ્વપ્નાઓ હોય છે, સંકલ્પો હોય છે, તો એ પણ શેર કરો. તમે મનમાં ને મનમાં તમે વિચાર્યા કરો, અને તમને ખબર જ ના પડે કે સામેવાળી વ્યક્તિ ઈચ્છે છે શું, તો એ પણ ઓપનલી ડિસ્કસ થવું જોઈએ બંનેની વચ્ચે. અને તો એકબીજાને સહયોગ આપી શકશે, સપોર્ટ આપી શકશે એ પોતાના ડ્રીમ્સને અચીવ કરવા માટે કે પોતાના સપનાઓને સાકાર કરવા માટે. તો પોતાની આવશ્યકતાઓ છે, પોતાની જે ઈચ્છાઓ છે, પોતાની જે અપેક્ષાઓ છે, તો એનું જો શેરિંગ કરવામાં આવે સચ્ચાઈથી અને સ્પષ્ટતાથી, તો એ રિલેશનને વધારે સ્ટ્રોંગ બનાવે છે. અને ત્રીજું છે પારદર્શિતા, જે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પારદર્શિતા મને ટ્રાન્સપરન્સી. હવે ટ્રાન્સપરન્સી શેમાં લાવવાની છે? આજે તમે આપણે ઉદાહરણ લઈએ કે મોબાઈલ ફોન, એની પેટર્ન બધા રાખતા હોય છે સ્માર્ટફોન્સની, લોકના નંબર્સ હોય છે, તો એ એકબીજાને ખબર હોવી જોઈએ કે જો મારો ફોન પડ્યો હોય તો ગમે ત્યારે એકબીજાની ફોનમાં જોઈ શકાય, ડાઉટથી નહીં પણ બંને માટે બધું જ ઓપન હોય. એવું નહીં કે આના પર મને ડાઉટ છે ને એટલે ઓપન કર્યો છે, કે એમણે જોયું એટલે કદાચ એમને મારા પર ડાઉટ છે એટલે મારો ફોન ટચ કરે છે, એવું નહીં. પણ પહેલેથી જ ઓપન જ હોય, બંનેનું શેરિંગ એટલું બધું ક્લિયર અને ટ્રાન્સપરન્ટ હોય
બંનેના વોટ્સએપ છે, ફેસબુક છે, એટલે કોઈ પણ વસ્તુ ક્યાંય છુપાયેલી નથી. કહેવાનો ભાવ છુપાવું પણ નથી, છુપાવવાની ભાવના પણ નથી. ક્યાંક સેજ પણ જો છુપાવવાનું આવે તો એ ડાઉટ ક્રિએટ કરે છે રિલેશનમાં. અને એટલે આજે મોટે ભાગના રિલેશન્સના બ્રેકઅપ્સ જો આપણે જોતા હોઈએ તો એ જ હતું કે મારો ફોન ટ્રેક કર્યો, મારો ફોન જોયો એમને, મારી એબ્સન્સમાં એમને મારો ફોન ટચ કર્યો. પણ જ્યારે મન એક છે, આત્મા એક છે, શરીર એક છે, ત્યાં બીજું બધું છુપાવવાની વાત જ ક્યાં છે? એટલે એ એટલી બધી આત્મીયતા વાળો સંબંધ છે આ, કે જેમાં બીજું અસ્તિત્વની વાત જ નથી. એટલે એ જે ઓપનનેસ, એ જે ટ્રાન્સપરન્સી હોય તો એ એટલો બધો સુદૃઢ આ રિલેશન બનતો હોય છે કે જેને ગમે તેવી પરિસ્થિતિઓ, ગમે તેવી આંધીઓ, ગમે તેવા એલિગેશન્સ, ચાહે હસબન્ડ પાસે વાઇફની વાત આવે કે વાઇફ પાસે હસબન્ડની વાત આવે, તો પણ એ લોકો એટલા જ સ્ટ્રોંગ એકબીજા પર વિશ્વાસ રાખી શકે, કારણ કે બંને એકબીજાનું કમ્પ્લીટ જાણે છે. તો એટલી બધી ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. એટલે આ જે ત્રણ છે, પ્રેમ, પ્રામાણિકતા અને પારદર્શિતા, એ પાયામાં છે આ રિલેશનમાં, અને તો જે આઈડિયલ રિલેશન બને છે. હવે અહીંયા ઈશિતાબેન એક પ્રશ્ન બીજો મનમાં આવે છે, અને આપણે ઓબ્ઝર્વ પણ કર્યું છે કે ઘણી વખત વાઇફ્સ જે હોય એવું વિચારતી હોય કે એનો હસબન્ડ આવા જ પ્રકારનો હોવો જોઈએ, એટલે પ્રસ્પેક્ટિવ માઇન્ડની અંદર સેટ હોય કે મારો હસબન્ડ આવું બોલવો જોઈએ, આવું ચાલવું જોઈએ, કે આવું સ્ટેટસ હોય, કે આવું ઘર હોય, કે મને આવો પ્રેમ કરે, મારી સાથેનું રિલેશન એનું આવું હોય. તો આવા પ્રકારના પ્રસ્પેક્ટિવ સાથે જ્યારે વાઇફ હસબન્ડની સાથે રહે અને એની અંદર એ હસબન્ડ જ્યારે એ રોલ પ્રોપરલી પ્લે ના કરી શકે એની વાઇફની એક્સપેક્ટેશન પ્રમાણે, તો ત્યાં શું થાય આ સંબંધની અંદર, અને એને આપણે કેવી રીતે ઓવરકમ કરી શકીએ? સૌથી પહેલા તો આજે પરસ્પેક્ટિવ રાખવો આમ સ્વાભાવિક છે, અને ખાલી વાઇફ જ રાખે છે એવું નથી. હસબન્ડના મનમાં પણ એવું એક ચિત્રણ હોય છે કે ભાઈ મારી વાઇફ આવી હોવી જોઈએ, કે આવું એ વર્તન કરતી હોવી જોઈએ, કે વ્યવહાર કરતી હોવી જોઈએ. તો એ બંનેના માઇન્ડમાં હોય છે. પણ આ કેવું છે કે વ્યક્તિ બીજા છે અને એનું ચિત્ર હું મારા મનમાં બનાવું છું, એટલે મારા મનની જે ફ્રેમ છે એમાં જે એક ફોટો કે એક જે ચિત્ર મેં આંક્યું છે એ પ્રમાણે બહાર મને દેખાતું નથી ચિત્ર, એટલે મિસમેચ થઈ રહ્યું છે. મનમાં એક બીજું ચિત્ર છે અને સામે એક બીજું ચિત્ર છે. હવે જ્યારે બંને ચિત્રો મેચ નથી થતા તો ખુશી વધશે કે દુઃખ અનુભવ થશે? દુઃખ અનુભવ થાય, ઓફકોર્સ. નેચરલી દુઃખી થઈએ આપણે, કારણ કે આપણે વારે વારે ટેલી કરવા જઈએ કે આ ચિત્ર પ્રમાણે એ છે. અને જ્યારે વારે વારે ટેલી કરીએ આપણે ત્યારે એટલો ને એટલો આપણા બંને વચ્ચેનો અંતર વધતું જાય, કારણ કે એવરી ટાઈમ હું વિચારું કે આના જેવા નથી, આના જેવું નથી કરતા, આના જેવું નથી બોલતા. અને એટલે એ વારે વારે નેગેટિવ એનર્જી એ આપણે એક્સચેન્જ કરવા માંડીએ છીએ એના કારણે. અને એટલે વાત સ્વાભાવિક છે, દરેકના પોતાનો ડ્રીમ ગર્લ કે ડ્રીમ બોય હોય, એકે પોતાના સ્વપ્નનું એક ચિત્રણ હોય, એ સ્વાભાવિક છે. પણ એ ક્યારે કે મેરેજ પહેલાની વાત છે, કે જ્યારે હું મેરેજ પહેલા વિચારું છું કે મારી વાઇફ આવી હોવી જોઈએ કે મારા હસબન્ડ આવા હોવા જોઈએ, પણ જ્યારે હવે વી આર ઇન દેટ રિલેશનશીપ, જ્યારે મેરેજ થઈ ગયા છે અને હવે સ્પષ્ટ ચિત્ર પણ સામે છે, ભલે મનના ચિત્ર સાથે મેચ નથી થતું, પણ જે ચિત્ર છે એને જો આપણે એક્સેપ્ટ કરી લઈએ, એનો જો સ્વીકાર કરીએ, તો એ વધુ આપણે આનંદ માણી શકીએ. નેતર તો પેલા અંદરના ચિત્રને ના આપણે કાઢી શકીએ છે અને ના સામેવાળું ચિત્ર એના જેવું બની શકે છે. નવી વ્યક્તિ આપણી ફ્રેમમાં ફિટ જ નથી થતી, આપણે જબરદસ્તી ફિટ કરવાનો ટ્રાય કરીએ તો પછી સંઘર્ષ થઈ જાય એની અંદર. એટલે ડગલે ને પગલે પછી આપણે એમને કહેવા માંડીએ કે તમારે આવું જ બોલવાનું, તમારે આવું જ બિહેવ કરવાનું, તમારે આવું જ કહેવાનું. હવે બીજાની સ્ક્રિપ્ટ તો હું નહીં લખી શકું. દરેકે દરેક વખતે સામેવાળાએ કેવી રીતે બિહેવ કરવાનું છે એ હું તો નહીં ડિસાઇડ કરી શકું, કારણ કે આફ્ટર ઓલ દરેક આત્મા યુનિક છે. ભલે એ રિલેશનમાં એટલો બધો પ્રેમ છે કે જે પ્રેમના કારણે બંને એક ફીલ કરે છે પોતાની જાતને, પણ છે તો જુદા જુદા બેકગ્રાઉન્ડના, જુદા જુદા બ્રોટઅપ થી આવેલા છે, એક જુદું અસ્તિત્વ છે બંનેનું, એટલે અલગ પર્સનાલિટીઝ જ હોય તો તમે એને મર્જ તો કરી જ ના શકો ને. હા, કદાચ એવું બને કે એક પોઈન્ટ ઉપર બંને બેસીને ઓપનલી ડિસ્કશન કરી શકે,
કે મારા મનમાં મેં આવું ચિત્ર બનાવ્યું છે કે બનેલું હતું, કે મને આવું ગમે, તમે આવું કરો તો મને આવું ગમે, તમે આવું પહેરો તો મને ગમે. એટલે આપણે આપણી લાઈક્સ અને ડિસલાઈક્સ શેર કરી શકીએ અને સામેની વ્યક્તિ એક્સેપ્ટ કરીને કરવાનો ટ્રાય કરે તો ફાઇન. અમુક લેવલ પર જઈને આપણે એવું કરતા હોય છે કે ચલો અમને ગમે છે તો આપણે કરીએ, બરોબર. પણ તમે સંપૂર્ણપણે તમે એને તમારી ફ્રેમમાં ફિટ કરવાનો ટ્રાય કરો તો વિચ ઇઝ નોટ જસ્ટ ઇઝ એક્ચ્યુઅલી. હા જી, એટલે પ્રેમથી થાય તો એ સ્વીકાર્ય છે, પણ ઇમ્પોઝ કરેલું એ મન પણ સ્વીકાર નથી કરતું. પછી એ પતંગિયા જેવું થાય કે જે તમે કીધું કે એને જોરથી પકડવા જાઓ તો એ મરી જશે. એટલે એ સંબંધનું જે સુખ છે ને એ મરી જશે, એ સંબંધમાં જે પ્રેમ છે એ મરી જશે. અને એટલે કીધું કે તમે ઇમ્પોઝ ના કરો પણ શેર કરો, જો એક્સેપ્ટ કરે તો ફાઇન. અને બંને પ્રયાસ તો કરવાના જ છે ને, કારણ કે બંનેને એકબીજા માટે પ્રેમ છે તો બંને પ્રયાસ કરી રહ્યા છે. પણ આમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે આમાં એક તો ધીરજ જોઈએ. આપણે શેર કરી લીધું એટલે આજે ને આજે ચેન્જ નહીં થઈ જાય, તો એક તો ધીરજ રાખીએ. બીજું કે જે થોડું થોડું પણ ચેન્જ આવી રહ્યો છે તો એને આપણે પોઝિટિવ એફર્મેશન આપીએ કે આ બહુ જ સારું કર્યું, આ બહુ જ સારી રીતે તમે કરી શકો છો. એટલે જેટલા સારા વચનો શેર કરશો એવું બોલીને કે આ તો કર્યું પણ આ તો ના કર્યું, એટલે જે નથી કર્યું એ ના સંભળાવીને જે કર્યું છે એને જો આપણે પોઝિટિવલી એકબીજાને શેર કરીએ તો એ આપણને હેલ્પ કરતું હોય છે. અને એની સાથે રિસ્પેક્ટ, આપસમાં જો રિસ્પેક્ટ હોય, સન્માન હોય, તો એ રિલેશન વધારે સારું અને મજબૂત બને છે. અને એની સાથે સાથે સમય, એકબીજાને તમે ટાઈમ પણ આપો પૂરતો અને સાથે સ્પેસ પણ આપો. તો જ્યારે અમુક વેલ્યુઝ આપણા લાઈફમાં આવે છે તો બની શકે કે બંનેના ચિત્ર જે મનમાં આંકેલા છે કે દોરાયેલા છે તો એ પ્રમાણે બની પણ શકે છે. પણ એના માટે થોડો સમય જોઈએ અને થોડી મહેનત પણ જોઈએ, કારણ કે મહેનત તો કરવી પડશે, નેચરલ તો થવાનું નથી. અને કોન્શિયસલી અટેન્શન રાખવું પડશે કે હા એમને આ ગમે છે તો દિલથી મારે કરવું છે. એવું પણ નહીં કે ડરી ડરીને અટેન્શન રાખવાનું છે કે આ નહીં થાય તો એ રિલેશન બગડી જશે. પણ એ સ્વાભાવિક રીતે એ પ્રેમ હોય ત્યાં પરિવર્તન બહુ સહજ લાગતું હોય છે અને સરળ લાગતું હોય છે. ખૂબ જ સુંદર એક્સપ્લેનેશન હતું ઈશિતાબેન. હસબન્ડ અને વાઇફની રિલેશનશીપ કેટલી સ્ટ્રોંગ હોય અને એના બેઝમાં શું છે એ આજે આપે ખૂબ સુંદર રીતે સમજાવ્યું, એના માટે થેન્ક યુ વેરી મચ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દર્શક મિત્રો, હસબન્ડ અને વાઇફ એવી રિલેશનશીપ છે જેનો બેઝ પ્રેમ, પ્રામાણિકતા અને પારદર્શિતા ઉપર છે. જો આ ત્રણ વસ્તુઓ આપણે સ્ટ્રોંગલી બિલીવ કરીએ અને એને આપણે પ્રેક્ટિસમાં મૂકીએ તો આ સંબંધ ખૂબ જ સ્ટ્રોંગ અને લોંગ લાસ્ટિંગ બને. આપ આપના સંબંધ ઉપર ધ્યાન આપજો અને જોજો કે તમે કેટલા પ્રેમમાં છો, કેટલા પ્રામાણિક છો અને કેટલી પારદર્શિકતા તમે રાખો છો તમારા સંબંધમાં, હસબન્ડ સાથે અથવા વાઇફ સાથે. સ્ટે કનેક્ટેડ, મળતા રહીશું. આપ આપના અનુભવ અને આપના પ્રશ્નો અમારી સાથે સોશિયલ મીડિયા ઉપર શેર કરી શકો છો. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર. ઓમ શાંતિ. જાત સાધે વાત.